અમદાવાદમાં ગોધાવી પાસેના ગામ નજીક હત્યાનો બનાવ બન્યો ગરોડીયા ગામની સીમમાં યુવકની હત્યા થઈ ગઈ જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો મૃતક દીપક દશરથ પટેલ નામના યુવકની હત્યા થઈ રાત્રે બાર વાગે ઘરેથી નીકળ્યા હતા અને કહ્યું હતું કલાકમાં આવું છું પરત ન ફરતા પરિવારજનો મોબાઈલ લોકેશનના આધારે બનાવ સ્થળે પહોંચ્યા જ્યાં મૃતદેહ મળી આવ્યો હાલમાં બોપલ પોલીસ સ્થળ પર પહોંચી છે આગળની તપાસ ચાલી રહી છે તો જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલ એક યુવકની હત્યા થઈ ગઈ છે દીપક પટેલ નામનો આ યુવક હતો જે ગોધાવી પાસેના ગરોડિયા ગામની સીમ પાસે તેની હત્યા થઈ ગઈ છે પરિવારજનોએ આ અંગે પોલીસમાં જાણકારી આપી હતી જમીન દલાલના વ્યવસાય સાથે તે સંકળાયેલો હતો જો કે આ હત્યા કોને કરી છે અને શું તેનો ઈરાદો હતો શું બોલાચાલી થઈ હતી કે કોઈ અંગત અદાવત હતી તે હજુ સામે આવી શક્યું નથી આજે દેવ દિવાળીના પર્વ નિમિત્તે યાત્રાધામોમાં ભક્તોનો જમાવડો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કૃષ્ણભંજન દેવ દાદાને સફેદ ગુલાબ અને સેવંતીના બસ્સો કિલો ફૂલનો દિવ્ય શણગાર કરાયો સાથે જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થી ઉમટી પડ્યા ડાકોરમાં ભગવાન રણછોડરાય પધાર્યા અને આજે આઠસો ને ઓગણસિત્તેર વર્ષ પૂરા થયા છે ત્યારે આજના આ ખાસ દિવસે ડાકોરમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ છે તો અંબાજી ખાતે હજારોની સંખ્યામાં યાત્રિકોએ મા અંબાના દર્શનનો પણ લહાવ લીધો અને અનેક પદયાત્રિકો બાવન ગજની ધજા લઈ અંબાજી મંદિરે દર્શને પહોંચ્યા તો પાવાગઢ ખાતે મંગળા આરતી તેમજ અન્નકૂટના દર્શનાર્થી ભક્તો ઉમટ્યા લોકો મોડી રાતથી જ પાવાગઢ પહોંચી ગયા કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો શામળાજીનો મેળો પણ અહીંયા આજે લાખોની જનમેદની ઉમટી હતી અને ભક્તોનો જમાવડો અહીંયા પણ જોવા મળ્યો તો આજે ભગવાન રણછોડરાયજીને દ્વારકાથી ડાકોર આવ્યાને આઠસો વર્ષ પૂરા થયા આઠસો વર્ષમાં મંગળ પ્રવેશ થતાની સાથે જ ટેમ્પલ કમિટીએ ભક્તો માટે વિશેષ ભેટની જાહેરાત કરી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો હવે શિખર ઉપર ધજા ચડાવી શકશે શિખર ઉપર ધજા ચડાવવાનો લાગો પાંચસો રૂપિયા રાખવામાં આવ્યો હતો ત્યારે હવે સામાન્ય વ્યક્તિ યથાશક્તિ ભેટ મૂકી અને શિખર ઉપર ધજા ચડાવી શકશે ડાકોર રંચડરાયજી મંદિરમાં ધજા ચઢાવવાનું વિશેષ મહત્વ છે ટેમ્પલ કમિટીના નિર્ણયને લઈ ભક્તોમાં ખુશીની લાગણી છે ખેડાના યાત્રાધામ ડાકોરમાં આજે કારતક સુદ પૂર્ણિમાને લઈ ભક્તોની ભારે ભીડ ઉમટી કહેવાય છે કે સંવત બારસો ને બારની કારતક સુદ એ ભગવાન રાજા રણછોડ બોડાણાની ભક્તિમાં વસ થઈ આજના દિવસે ડાકોર પધાર્યા હતા રાજા રણછોડ ડાકોરમાં પધાર્યાના આજે આઠસો ઓગણસિત્તેર વર્ષ પૂરા થયા જેથી આજના આ ખાસ દિવસે ડાકોરમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે વહેલી સવારે સાડા ચાર કલાકે ભગવાનની મંગળા આરતીના સમયથી ભક્તોની ભારે ભીડ છે આજે ભગવાન રાજા રણછોડરાયજીને વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે ભગવાનને આજે કરોડો રૂપિયાનો વિશેષ મુગટ ધારણ કરવામાં આવ્યો મુગટ વર્ષમાં ત્રણ વખત પહેરાવવામાં આવતો હોય છે તો કાર્તિકી પૂનમ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાનું પણ ભક્તો અને આમાં અનેક મહત્વ જોવા મળતું હોય છે ભક્તોનું કીડિયારું અહીંયા પણ જોવા મળ્યું આજે પૂનમના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા આજે કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં દ્વારકાધીશના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો દિવાળીના તહેવારથી આજના દિવસ સુધીમાં અંદાજે દસ લાખથી વધુ ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હવે શામળાજીથી જે તસવીર આવી રહી છે તે પણ આપણે બતાવીએ અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો શામળાજીનો મેળો અહીંયા ભરાયો જેમાં લાખોની સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો દર વર્ષે કાર્તક સુદ ચૌદસ અને પૂર્ણિમા એમ બે દિવસ ભરાતા આ મેળામાં સમગ્ર રાજ્યભરમાંથી અને પાડોશી રાજ્યોમાંથી રાજસ્થાન મહારાષ્ટ્રના જે ભક્તો છે તેઓ પણ અહીંયા મોટી સંખ્યામાં આવે છે વહેલી સવારથી હજારો ભક્તોની મોટો મેળો ભરાય છે આ મેળામાં દૂધ દૂધ શ્રદ્ધાળુ વસ્તી વિસર્જન જે ધાર્મિક વિધિઓ કરવા માટે આવે છે આ કુંડમાં નાવાથી અસ્થિ વિસર્જન કરવાથી ચિત્રોને મોક્ષ ગતિ મળે છે અને આ કુંડમાં નાહ્યા પછી યાત્રાળુઓ વસ્ત્રદાન દાન અહીંયા ઉતારીને જાય છે અને આ પરંપરા સદીઓથી ચાલતી રહી છે અને અહીંયા યાત્રાળુ બહુ શ્રદ્ધાથી સ્નાન કરવા માટે આવે છે નાગદરા તો અમારા વર્ષો બાપ દાદાઓથી હાલ્યો આવે છે એટલે અમને કહેતા આવ્યા છે કે અહીંયા જે આત્મા છે મોક્ષ પ્રાપ્તિ થાય છે અને અને જે

અમારી આદિવાસી સંસ્કૃતિ ની પરંપરા રેલી છે પૂર્વજો પણ આ રીતે અહીંયા સ્નાન કરી અને પુણ્ય પુણ્ય મેળવતા હતા અને એના અહીંયા નાગધરા અસ્થિ વિસરણ કરવાથી અને પિતૃ મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે તો દેવ દિવાળીના પાવન પર્વે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂરું મટ્યું વહેલી સવારથી માતાજીની મંગળા આરતી અને અન્નકૂટના દર્શન માટે કેટલાક ભક્તો રાતથી જ પાવાગઢ પહોંચી ગયા હતા ભક્તો માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા દેવ દિવાળીના પાવન પર્વ પર માતાજીના દર્શન કરવા ભક્તોનું જાણે ઘોડાપુરું મટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ફૂલ ગુલાબી ઠંડીના વાતાવરણમાં પણ વહેલી સવારથી મંદિર પરિસર જય માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની પ્રથમ પૂનમ યાત્રાધામ અંબાજીમાં પણ અહીંયા માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી આજે દેવદિવાળી પણ છે જ્યારે કાર્તિકી પૂનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવી પહોંચ્યા છે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ દેખાઈ રહી છે અંબાજી મંદિરનું પરિષદ ભક્તોથી ગુંજી ઉઠ્યું છે અને ખાસ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે ગુજરાતી કલાકાર કિંજલ દવે પણ માતાજીના આરતીમાં જોડાયા હતા આજે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાના દર્શને આવ્યા છે મંદિરમાં પણ આપ જોઈ શકો છો ખૂબ જ પ્રમાણમાં ભીડ છે અને સૌની વ્યવસ્થા સચવાય તે માટે આ મંદિર ટ્રસ્ટ દ્વારા બધી વ્યવસ્થા કરવામાં આવે છે આ કાર્તિક પૂર્ણિમા નિમિત્તે ઘણા બધા પદ પદપાળા સંઘો પણ અહીંયા મોટી મોટી ગતિ ધજાઓ લઈને માના દર્શને આવે છે માની શિષ્ય ઝુકાવે છે અને મા સૌની મનોકામના પૂર્ણ કરે જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ પરિક્રમા પ્રવેશ દ્વાર ઇટાવા ગેટ બંધ કરી દેવાયો છે અને શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ રવાના થઈ રહ્યા છે અંદાજીત સાત લાખથી વધુ લોકોએ પૂર્ણ કરી લીધી છે પરિક્રમા આ પરિક્રમા રૂટ પર રહેલા શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં કરશે પરિક્રમા પૂર્ણ ગત વર્ષની સરખામણીએ પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી ગઈ છે રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર હવે હરકતમાં આવ્યું અને શહેરમાં રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા આઠ પશુઓને ઝડપી તેમને ગૌશાળામાં રખાયા છે શહેરની બજારોમાં અને જાહેર રસ્તા પર રખડતા રખડતા પશુઓ પશુઓ જમાવે છે બજારમાં અને અને રસ્તામાં રાહદારીઓ વાહન ચાલકો પર હુમલાના બનાવો પણ બને છે સાથે જ આ પશુઓને કારણે અકસ્માતો પણ સર્જાય છે આથી રખડતા પશુઓની સમસ્યાથી છુટકારો અપાવવા માટે અનેક વાર સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી જોકે પારડી નગરપાલિકામાં અત્યારે વહીવટદાર શાસન ચાલતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી શહેર રેડિયાર વહીવટ ચાલતો હોય અને પારડી રણી ધણી વગર હોય તેવી પરિસ્થિતિ હતી બે દિવસ અગાઉ જ પારડીના ભર બજારમાં એક રખડતા પશુએ થયા આ ઘટના બાદ રખડતા પશુઓની સમસ્યાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો પારડી નગરપાલિકાના રેડિયાર વહીવટ સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા આથી આખરે પારડી નગરપાલિકાનું તંત્ર ઊંઘતું જાગ્યું છે અને હવે શહેરમાં માં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા આ અભિયાન માત્ર દેખાડા પૂરતું નથી રહે અને શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનો કાયમી સમાધાન આવે તે જરૂરી છે એક તરફ વાવપેટા ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત હોવાનું પ્રદર્શન કરી રહી છે એક જૂથ હોવાના નામે સંમેલન કર્યા ત્યારે સુરેન્દ્રનગર થી કોંગ્રેસને ઝટકો લાગ્યો લીંબડીમાં કોંગ્રેસ તૂટી સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અલગ અલગ વિસ્તારના એકસો પચાસ જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા રાણાગઢ અને ફુલવાડી સહિતની ગ્રામ પંચાયતના એકસો પચાસ જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા ગ્રામ પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો આગેવાનો એ કેસરીઓ ધારણ કર્યો કચ્છના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ધારાસભ્ય પી કે પરમાર સહિતના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા ભક્તિ ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ ગણાતી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચી ગયા છે પરિક્રમામાં હૈયે હૈયો દળાય તેવા અદભૂત દ્રશ્યો સામે આવ્યા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ખાસ કરીને યુવાનોમાં પણ આ પરિક્રમાને લઈને અનેરો છે પરિક્રમાર્થીઓ હાથમાં લાકડી લઈને તો કેટલીક મહિલાઓ માથે સામાન રાખીને પરિક્રમા કરતી નજરે પડે છે ગિરનારની પરિક્રમાના આખા અમદાવાદના ખ્યાતિકાંડ અંગે બોલ્યા હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીનું ખ્યાતિકાંડ અંગે નિવેદન આરોગ્ય વિભાગ અને પોલીસ સાથે કામગીરી કરી રહી છે કડકમાં કડક કલમો આ ધુનામાં ઉમેરવામાં આવી છે સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે ભાગેડીઓને પકડવા પોલીસની કામગીરી હજુ પણ યથાવત છે પોલીસ આ મુદ્દે પોતાનું કામ કરી રહી છે તો આ ઘટના હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક હેલ્થ વિભાગના વિવિધ અધિકારીઓને આની ઉપર તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષતાને બેઠક આ વિભાગ અને ખાસ કરીને એમની જે ઇન્કવાયરી છે એ ઇન્કવાયરીના રિપોર્ટ બાદ હેલ્થ વિભાગ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે જેમાં ખાસ કરીને મહેસાણામાં અમદાવાદ શહેરમાં આ બધી જ ફરિયાદો પર જે તપાસ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે અને અલગ અલગ ટીમો જે લોકો ભાગી છૂટ્યા છે તે લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે અને એ ઝડપથી પકડીને આ લોકોને કડકથી કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે રિલાયન્સ ફાઉન્ડેશનની વાર્ષિક કહાની કલા ખુશી ફરી આવી રહી છે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પ્રેરણા આપવા બાળ દિવસ નિમિત્તે પહેલ શરૂ કરવામાં આવી છે મુંબઈમાં ગુરુવારે બાળ દિવસ નિમિત્તે એક સરકારી શાળામાં આ પહેલ કરાઈ જ્યાં રિલાયન્સના ચારસોથી વધુ કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે ત્રણ હજાર આઠસો બાળકોને વાર્તાઓ કહી ઉપરાંત આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ પણ રમાડવામાં આવી આગામી થોડા દિવસોમાં સમગ્ર દેશમાં આવા ઘણા સ્વયંસેવકો બાળકો સાથે જોડાશે બાળ સપ્તાહ દરમિયાન આ પહેલમાં અંદાજે અગિયારસોથી પણ વધુ આંગણવાડીના બાળકો અને બાવીસ હજાર બાળકો સુધી પહોંચાશે આ પહેલનો ઉદ્દેશ બાળકોના સંચાર કૌશલના નિર્માણ કરવાનો છે રિલાયન્સ ફાઉન્ડેશન વંચિત સમુદાયોના બાળકોમાં આનંદનો માહોલ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે અને બાળકોને સંલગ્ન કરવાની પ્રેરણા સાથે વાર્તા કહેવા અને કલાને જોડવાનો આ સઘન પ્રયાસ છે તો બાળ દિવસ નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશનની આ અદભુત પહેલ કહાની કલા